મુંડન એક ધાર્મિક અનુષ્ઠાન. ભારત વર્ષમાં મુંડન એક જૂની પ્રથા છે, જે હિન્દુઓ, જૈનો અને પેટા ધર્મોમાં એક જરૂરી વિધિ છે. પણ મુંડન કેમ? મુંડન એટલે ગત જન્મના સંસ્કારો અને ઋણમાંથી મુક્તિ અને નવા કુળના સંસ્કારોનો સ્વીકાર. મુંડન એટલે કુળ માતાને પોતાના ગત જન્મના સારા નરસા કર્મો અર્પિત કરી માતાજીના આશીષ સાથે નવા કુળમાં પ્રવેશ. વૈજ્ઞાનિક રીતે કહીએ તો મુંડન એટલે સૃષ્ટિ ચલાવતા સૂર્યના કિરણોને કોઈ પણ અવરોધ વગર મસ્તિષ્ક સુધી પહોંચાડી માનવીની ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડવાનો ઉપાય. અને સામાજિક દ્રષ્ટિકોણથી જોઈએ તો કુટુંબ અને સમાજમાં આગમન પામેલા બાળકને આવકારી આશીર્વાદ આપવાનો પ્રસંગ. આ પ્રસંગે આપની સમક્ષ એક નાનકડી વાર્તા રજૂ કરીએ છીએ, જે આપણા સૌ માટે એક પ્રેરણા સમાન બની રહેશે. 14 વર્ષનો ભણવામાં અત્યંત તેજસ્વી કિશોર પોતાની માતૃભૂમિ કચ્છને છોડી મુંબઈ તરફ પ્રયાણ કરે છે. આંખોમાં ભવિષ્યના સપના આંજી ગોરેગાંવ સ્ટેશને ઉતરે છે. અજાણ્યું શહેર, અજાણ્યા લોકો, કોઈ ઓળખાણ હતી તો માત્ર પોતાની સાથે, પોતાના ઈરાદાઓ સાથે. નાની ઉંમરે કચ્છ છોડી મુંબઈ આવેલા કિશોર એટલે બીજું કોઈ નહીં પણ આપણા મણિલાલભાઈ રામભિયા. મુંબઈમાં શરૂઆતી દિવસોમાં ખૂબ સ્ટ્રગલ કરી, ખૂબ મહેનત કરી. ગોરેગાંવમાં પોતાના ભાઈ સમાન મિત્રના સપોર્ટથી મુંબઈ સાથે તાલ મિલાવવાનું શરૂ કર્યું. પણ ત્યારે મેં જોયું કે મણિલાલ, જે આપણે બાબુલાલ કાયાજી છે, એમણે એટલું સંઘર્ષ કર્યું કે સવારથી કરીને રાત સુધી, કે લગભગ 10 વાગે 10:30 વાગે ત્યાં સુધી કામ કરતા, અને રોજ સવારે લગભગ 11:35 ગોરેગાંવ સ્ટેશનથી મસી બંદર જવા માટે ગાડી પકડતા, અને ત્યાંથી 35 કિલોનો ઝોલો ભરી અને સામાન લઈ આવતા. મહેનત એટલે કાળી મહેનત કરી છે એમને, સાયકલ ઉપર, અહીંયા ત્યાં, ઠેકાણા ભીલેપાલામાં દુકાન, ગોરેગાંવમાં દુકાન, એટલે કાળી મજૂરી કહેવાય બીજી ભાષામાં, એમને ખૂબ કરી છે. પોતાની જુવાનીનો મોટા ભાગનો સમય મહેનત કરવામાં અને પરસેવો નિતારવામાં પસાર કર્યો. ગુજરાતી શાયર જીગરનો પેલો શેર છે ને, કે જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો, એટલી તો દાદ દે જિંદા દિલીને ઓ ખુદા, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. બસ આ જ રીતે મણિલાલભાઈએ અનેક તડકા છાયા પસાર કરી એક મુકમ્મલ સ્થાન પર પહોંચ્યા. હવે પરિવાર આગળ વધારવાનો સમય હતો, બાળકોને સારું શિક્ષણ આપવાનો સમય હતો. મુંબઈમાં સ્ટ્રગલ કરી રહેલા મણિલાલભાઈ શાંતાબેન સાથે લગ્ન તો કરી જ ચૂક્યા હતા, એટલે હવે નિર્ણાયક બનવું જરૂરી થઈ ચૂક્યું હતું. અને એટલે જ એમણે નિર્ણય કર્યો દહીસરમાં દુકાન લેવાનો. એટલે એમણે એક જુબેશ કરી અને એક દહીસરમાં એમ પોતાનું ભરૂચા રોડ પર બે ગાડાની દુકાન ફાઇનલ કરી. લગભગ અંદાજથી મને લાગે 16,000 કાંઈક ફાઇનલ કર્યું. અને એમણે ત્યારે બી, ત્યારે 16,000 કિંમત એટલે આજે 16 લાખ કાંઈ નહીં પણ 16 કરોડ જેટલી બી કિંમત હતી ત્યારે. પોતે જે તડકા છાયા વેઠ્યા એ પોતાના પરિવારજનો કે મિત્ર વર્તુળ પર ન વીતે એ વાતનો મણિલાલભાઈએ હંમેશા ખ્યાલ રાખ્યો. ભાઈઓને મુંબઈમાં સેટ કર્યા. કઈ નહીં, બોમ્બેમાં આવ્યા સારો મોટા ભાઈનું જ. આજ પણ મોટા ભાઈ કયો કે મારા વડીલ કયો કે પિતાજી જ કયો, એ મોટા ભાઈ છે આજ પણ. એટલે અમે સાથે હતા ચારે ભાઈ, તો એક ભાઈ બહાર નીકળ્યા હતા, બસ એટલું ફરક. બાકી તો બધું ફાળો તો એમનું જ, મોટા હોય નાના રસ્તે ચડાવે. હું તો આવ્યો ત્યારથી નોકરી કરી જ નથી, સીધો મોટા ભાઈ સાથે જ કરી. નોકરી કેવી ચીજ છે એ ખબર નથી. ત્યારે હું પહેલી વખત આવ્યો ત્યારે પાર્લા દુકાન હતી, રેડીમેડની દુકાન હતી, ત્યાંથી મોટા ભાઈ ખેંચીને લઈ આવે છે. જે સમયે લોકો દીકરીઓને વધુ ભણાવવામાં ખચકાટ અનુભવતા તે સમયે મણિલાલભાઈએ દીકરીઓની ઇત્તર પ્રવૃત્તિ કરવાની છૂટ સાથે એમની તમામ ઈચ્છાઓ પણ પૂરી કરી. પેલી કહેવત છે ને કે દીકરી વાલનો દરિયો, બસ એ જ રીતે લગ્ન કરાવ્યા બાદ પણ દીકરીઓનો પિતા સાથેનો સંબંધ ઓછો થવાને બદલે વધુ મજબૂત બન્યો. તમામ દીકરીઓ એટલે મણિલાલભાઈના કાળજાના કટકા. જમાઈઓને પણ જરૂર પડે મણિલાલભાઈ હંમેશા માર્ગદર્શન આપતા રહ્યા. પ્રથમ તો હું એમને મારા પપ્પાની જગ્યાએ જોઉં છું અને એમને મારા પપ્પા જ મને દેખાય છે, કારણ કે એમને જે પ્રમાણે મને સલાહ સૂચન જે આપ્યા છે અને હું એમને અવારનવાર એમની સાથે લેતો હોઉં છું. કોઈ પણ ચીજમાં ડિસિઝનમાં એટલા ફોર્મ હોય છે કે એમનું એ જે કે એટલે આપણી અડધી કચાસ તો અહીંયા જ નીકળી જાય કોઈ પણ ડિસિઝન લેવામાં, જે કે એટલે ફોર્મલી કહેતા હોય કોઈ બી ચીજ. અને એમને એક્સપિરિયન્સ બહુ છે, એમને દુનિયા ઘણા રૂપો જોયા છે પ્રત્યેકના, એટલે એમનું કોન્ફિડન્સ લેવલ એટલું જ છે
કોઈ ચીજમાં ગભરાવાનું નહીં, સૌથી પહેલું શું છે એમનું એ હોય છે. હું એવું માનીશ કે એમના જેવા સંસ્કાર આ ડિસિઝનનો ફોર્મ એ બધા મારામાં ને મારા છોકરામાં ને બધામાં આવે. બહેનો માટે પણ મણિલાલભાઈ હંમેશા ખડેપગે રહ્યા. એક બહેને દીક્ષા લીધી તો બીજી બહેને પોતાનો સંસાર નિભાવ્યો. પણ પેલું કહેવાય છે ને કે દરેક વ્યક્તિ માટે પોતાના મા બાપ ઈશ્વર સમાન હોય છે. મણિલાલભાઈએ પોતાના મા બાપની અંતિમ જિંદગી વેળા ખૂબ સાર સંભાળ કરી, જરાય ઓછું ના આવવા દીધું અને ભારે હૈયે આખરે મા બાપને વિદાય આપી. જ્યારે મધર બીમાર હતા ત્યારે એને જે સેવા કરી છે, હું એમની સાથે હતો અને સુવર્ણ હોસ્પિટલમાં હું ટ્રસ્ટી છું, ત્યારે એમને ડાયાલિસિસ કરવા માટે અને બીજી ઘણી બધી સારવાર માટે 24 કલાક જે એને એના મા બાપની સેવા કરી છે, એ ખરેખર અદ્ભુત છે. અને એ સેવાના ફળરૂપે આજે આ જે કાંઈ એમનો પરિવાર સુખી છે, એમના મા બાપના આશીર્વાદ છે. મણિલાલભાઈની તમામ ચડતી પડતીમાં તેમની સાથે રહ્યા તેમના ધર્મપત્ની શાંતાબેન, નામ મુજબ જ શાંત સ્વભાવના શાંતાબેન, મણિલાલભાઈનો પડછાવ બની રહ્યા, પત્ની ધર્મ સુપેર નિભાવ્યો. મુંબઈની આપાધાપીમાં પણ મણિલાલભાઈનો આત્મા તો જૈન ધર્મની ઉન્નત ફિલોસોફીમાં જ પરોવાયેલો રહ્યો. ભગવાન મહાવીરના ઉપદેશો મણિલાલભાઈએ ચરિતાર્થ કર્યા. પ્રામાણિક સંસારિક જીવનની સાથે સાથે જૈન મુમુક્ષ તરીકે પણ પોતાને સાબિત કરતા રહ્યા. દૈસરમાં રહેતા સમાજ બંધુઓએ પ્રભુ આરાધના માટે દૂર ન જવું પડે તેથી દૈસરમાં દેરાસરનું નિર્માણ કરવાનું બીડું ઝડપ્યું અને દેરાસર નિર્માણ માટે પુરુષાર્થ શરૂ કર્યો અને આખરે સુંદર મજાનું દેરાસર ઊભું કર્યું અને આ ભગીરથ કાર્ય પણ સામાજિક જવાબદારીઓ સાથે જ પૂર્ણ કર્યું. મણિલાલભાઈએ આ દેરાસરની અંદર બનાવવામાં મણિલાલભાઈ સાથે એમના મિત્ર અમારે બીજા ટ્રસ્ટી શામજી વીરજી ગડા એની અંદર બી સ્થાપનામાં બાંધકામ વગેરે ક્રિયાઓની અંદર પૂરો પણ સહયોગ આપેલ છે. અમે બધા ટ્રસ્ટી તો ખરા જ, એની સાથે બધા ટ્રસ્ટીઓનો બી સહયોગ મળેલો છે. મણિલાલભાઈએ પોતાની રીતે તન મન ધનથી આ અમારા દેરાસરને પૂરતો સહયોગ આપેલ છે અને પૂરો સમય પણ આપેલ છે. પોતાના કુટુંબ માટે સમય કરતાં વહેલા રિટાયર થયેલા મણિલાલભાઈ આજે રિટાયર નથી, કુટુંબની નવી જનરેશનને માર્ગદર્શન આપી રહ્યા છે, જીવન જીવવાના પાઠ શીખવી રહ્યા છે અને સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. તમને બે બાળક થયા, બંને બાળકોની સાર સંભાળ, અમારે ક્યાંય જવું હોય તો પણ ક્યારે અમે રાખી છે તો આમ અમને બી ટેન્શન નથી હોતું કે હા પાછળ છોકરાઓ ખાશે કે નહીં ખાશે. મમ્મી પપ્પા બધું સંભાળી રહે છે, એમની છત્રછાયામાં આજે અમને બધા સંસ્કાર બી મળી રહ્યા છે. દાદા દાદી બધું એમનું ધર્મનું બી બધું શીખવાડે છે, કાંઈ એમને રમવા લઈ જાય, ગાર્ડનમાં લઈ જાય. સંપૂર્ણ સામાજિક જવાબદારીઓ નિભાવતા નિભાવતા ધાર્મિક પ્રવૃત્તિમાં એ હંમેશા આગળ પડતો ભાગ નિભાવે છે. જેવી રીતે કે જાત્રાઓ લઈ જાય છે, સામાજિક અત્યારે રામભાઈઓનો સંઘ લઈ ગયા હતા, ખારોઈમાં અમારે 18 કરાવ્યું, અમને હમણાં પાલિતાણા લઈ ગયા અને એનાથી એ ધાર્મિક પ્રભાવ એક અમારા છોકરાઓ પર પેઢી દર પેઢી પડતો આવે છે અને એમને પણ એક ધાર્મિક રીતે ઉત્તેજન મળી રહ્યું છે. એ એમના વારસામાં આગળ વધે એ જેમની ભાવના હોય. મણિલાલભાઈના દીકરા દીકરીઓ આજે મણિલાલભાઈ માટે 4 મજબૂત પિલર બનીને ઉભા છે. કુટુંબ પરિવાર અને સમાજ બંધુઓ માટે હરહમેશ ખડેપગે રહી પોતાના સુખોનો ત્યાગ કરી પોતાનું દાયિત્વ નિભાવનાર મણિલાલભાઈ ન માત્ર રાંભિયા કુટુંબ પણ આખા સમાજ માટે ઉદાહરણરૂપ છે અને નવી પેઢી માટે પ્રેરણા સમાન. અમે અહીં ઉપસ્થિત એવા તમામ વડીલો, તમામ મા બાપને સલામ કરીએ છીએ જે પેઢી દર પેઢી સંસ્કારોનું સિંચન કરતા આવ્યા છે અને કુટુંબ તેમજ સમાજને એક તાંતણે બાંધીને રાખે છે.